નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ મેમનગર, હું શોભના પટેલ આપનું સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી, પાઠ 6 સુંદરીની શોધ, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. સુંદરીની શોધ સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ, લેખક છે જયશંકર ભોજક. તેમનો જન્મ 30/1/1889, અવસાન 22/1/1975. લેખકની આ કૃતિ તેમની મૂળ કૃતિ થોડા આંસુ થોડા ફૂલમાંથી લેવામાં આવી છે. હવે આપણે લેખક પરિચય મેળવીએ. આત્મકથાકાર જયશંકર ભૂધરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો. અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો. ઈસવીસન 1898-1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવીસન 1901-1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ઈસવીસન 1948-1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં એ સક્રિય બન્યા. ઈસવીસન 1964 મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા. ઈસવીસન 1951 રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971 પદ્મ વિભૂષણનો ઇલકાબ મળ્યો હતો. હવે પાઠ પરિચય મેળવીએ. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. ઈસવીસન 1901 ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. અહીંયા સૌભાગ્ય સુંદરીજી નાટક ભજવ્યું એ 12 વર્ષની નાની ઉંમરે, અને આ નાટક ભજવ્યા પછી એમની ઓળખ એ કાયમ માટે સુંદરી બની ગઈ. મુંબઈના ગેઈટી થિયેટરમાં સરંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમને પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી. નટમંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957 રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા, તેમના સ્વ અનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં લેખકે વર્ણવ્યા છે. શ્રી જયશંકર ભોજક અલ્પ શિક્ષિત હોવાથી, આપણે ઉપર જોયું કે એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો, પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમાબાઈ સિંહ પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક લખતા ગયા. જયશંકર એ બોલતા ગયા અને ડૉક્ટર સોમાબાઈ સિંહ પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક એ લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ એને મઠાડતા ગયા. એ રીતે આ આત્મકથા એમનો કાવ્યાત્મક શબ્દ દેહ પામી. જયશંકર ભોજક એક પુરુષ હતા અને એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પરકાયા પ્રવેશ કરવો એક પડકારરૂપ છે. તે છતાં પણ જયશંકર ભોજક એક નાટકના જીવ હતા. 12 વર્ષની વયે એમના અભિનય ગુરુ બાપુલાલ નાયકે તેમને સરસ્વતી ચંદ્ર વાંચવાની સલાહ આપી, તો તેમણે સરસ્વતી ચંદ્રના 4 ભાગ એક પછી એક કરીને વાંચી લીધા. અને આ નવલકથા છે એના જે નારી પાત્રો, એ તો જાણે એમના ઉપર એવું કામણ કર્યું કે એ નારી પાત્રોને આદર્શ બનાવીને તે સ્ત્રીઓની ભૂમિકા અરીસાની સામે ઊભા રહીને એ પાત્રનો અભિનય કરીને તે પોતાની જાતને સુંદરીમાં ઢાળતા ગયા. આ ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ સુંદરીનું પાત્ર કેવી રીતે ભજવવું તે શીખ્યા. પછી એ જયશંકર ન રહ્યા પણ એક શરમાર ગરવી ગુજરાતનને હુબહુ રજૂ કરી શક્યા. આમ જયશંકર ભોજક એ સુંદરી બની શક્યા અને સુંદરી તરીકે એ ખ્યાતનામ થઈ ગયા. તો હવે જોઈએ પાઠ દ્વારા. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી
મંડળીને વધારે સારી આવક કરી આપવા, બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માગતા હતા. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના આઠેક દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળની ભૂમિકા તૈયાર કરાવતા હતા. બાપુલાલ એ જયશંકર ભોજકને વિક્રમ ચરિત્ર નાટકની સ્ત્રી પાત્ર છે રંભા દૂધવાળી, તે પાત્ર તૈયાર કરાવતા હતા. તેમાં જયશંકર ભોજકે પોતાનો દૃષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો. પ્રથમ તો આ પાત્ર જે છે રંભા દૂધવાળીનું, એ પાત્ર એ વિક્રમ ચરિત્રની જે નાટક છે એ નાટકમાં જે થયેલી છે ચર્ચા એ પ્રમાણે તો જોઈએ. પ્રથમ તો સસરા વિક્રમ સાથે સ્ત્રી એક ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો, અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રી ઉચિત રીતે નકાર કરવો. સ્ત્રી ઉચિત રીતે એટલે કે સ્ત્રીઓને શોભે એ રીતે નકાર કરવો, અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી, અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવતો. પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર પર એની પંક્તિઓ પણ છપાવેલી. તો આ રીતે વિક્રમ ચરિત્રમાં રંભા દૂધવાળીની ભૂમિકા એમને સરસ રીતે તૈયાર કરી હતી. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે, છંદ એટલે વ્યસન, જુગારના વ્યસનને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સડવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. ત્યારે બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે, એટલે કે આ નાટક વાંચતી વખતે તને જે અસર થઈ અને તારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા, જે તને અત્યારે આ અસર થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે, અને હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નાટકનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજણવાળી નારી કલ્પતો હતો. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા. આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ એ કન્યાને હતી, તેટલી જ જાણ શ્રી બાબુભાઈને તેમજ તેમના પત્નીને હતી. તેથી કૃષ્ણાબહેન અને તેમણે ભાવિ એટલે ભવિષ્યમાં થનાર વધુ એટલે પુત્રવધુ ભવિષ્યમાં થનાર વધુનો સત્કાર કરવા માંડ્યો. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના છેડા પડતા, મુખ હસી હસી જતું અને છતાં ઠાવકા પણ તે સાચવી લેતા હતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી.
લલિતાના પોશાકનો ઉકેલ પણ મળી ગયો કે લલિતાની ભૂમિકામાં મારે કેવો પહેરવેશ, કેવો પોશાક પહેરવું એનો ઉકેલ પણ એમને મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી હતી. એક નમતે બપોરે દિવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બો બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બહેન પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, સાંગોપાંગ અંડરલાઈન કરો ત્યાં, અંગ ઉપાંગ સહિત, સાંગોપાંગ અંગ ઉપાંગ સહિત એ જ હસતું મોઢું, એ જ શંકાસ એટલે સંકોચ અને છૂટથી આપેલા જવાબ, એ બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો હતો. ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ તારીખ 26-7-1902 મંગળવારની રાત્રિએ પહેલ વહેલું ભજવાયું હતું. પ્રેક્ષકગૃહની આગલી જ હરોળમાં લાઇનમાં બાબુભાઈ અને એમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોપ્યા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબહેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ, એવું જ હસવું, એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મા જ પડી ગઈ કે આપણી ગુલાબ આ રંગમંચ પર ક્યાંથી આવી, આ રંગમંચ ઉપર આપણી ગુલાબ ક્યાંથી આવી. એ ભાવિ પુત્રવધુ જે છે એનું નામ છે ગુલાબ અને આ ગુલાબનો આદર્શ બનાવીને જયશંકર ભોજકે લલિતાની ભૂમિકા ભજવી. એટલે કૃષ્ણાબહેનને તો સાચે જ જાણે ગુલાબ રંગમંચ ઉપર આવી હોય એવું લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આજે જોઈશું અને પછી આવતા વિડીયોમાં આગળનો પાઠ ભણીશું. અસ્તુ.